त्रिवेदी लाइव जोड़ाई चुक्या छे। किरीट भाई जे रीते सूरत में केसीस आव्या छे, पहला एक केस आव्यो तो जे 42 वर्षीय डायमंड इंडस्ट्रियलिस्ट हता अने ते ओमिक्रॉन पॉजिटिव मळी आव्या हता, जे आफ्रिकन कंट्रीज थी आव्या हता, परंतु एमनी सारवार अने एमने साजा थई जता तेमने डिस्चार्ज कर्यो, परंतु एक वधु केस हतो जेने कारणे जेनी सारवार हजी चाली रही छे, त्यां आजे वधु एक केस शंकास्पद होवानुं જાણવા મળ્યું છે, અને જે ઓમિક્રોનના પોઝિટિવ હોવાનું શંકા સેવાઈ રહી છે અને તેના જીનોમ સિક્વન્સિંગ માટે તેનો ટેસ્ટ સેમ્પલ મોકલવામાં આવે છે, શું છે વધુ વિગતો? જી, આ જે યુવાનના સેમ્પલ મોકલવામાં આવ્યા છે એના ટ્રાવેલ હિસ્ટ્રી યુકેથી છે, યુકેથી કુવેત થઈ અને ત્યાર પછી એ દિલ્હી થઈ અને સુરત આવેલા હતા। શરૂઆતના 7 દિવસ દરમિયાન એમને કોઈ સિમ્પટમ્સ ન હતા, જ્યારે એમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા, પરંતુ 7 દિવસ પછી જ્યારે એમનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થતું હતું ત્યારે ચેકિંગ કરવામાં આવ્યું અને જે ટેસ્ટ કરવામાં આવ્યો આરટીપીસીઆર વગેરે, તો ત્યારે એમને કોરોના પોઝિટિવ આવ્યો છે। ટ્રાવેલ હિસ્ટ્રી હોવાને કારણે એ તમામ સેમ્પલો અત્યારે જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા છે। જી કિરીટભાઈ, જે રીતે સુરતમાં કેસીસ વધી રહ્યા છે, સુરતમાં વિદેશથી આવનારાની સંખ્યા પણ એટલી છે જેટલી અમદાવાદમાં છે, સુરત હોય, વડોદરા હોય, આણંદ હોય, તો સુરતમાં પણ જે રીતે વિદેશથી આવે છે, હાઈ રિસ્ક કન્ટ્રીઝ જે WHO એ જાહેર કરી છે, તો સુરતમાં જે એરપોર્ટ છે ત્યાં આગળ જે દિલ્હી કઈ બાજુથી આવનારા જે મુસાફરો છે, વિદેશથી આવનારા પ્રવાસીઓ છે, તેમને માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? RT-PCR ટેસ્ટ ત્યાં આગળ કરવામાં આવે છે કે નહીં? જી, એક તો પહેલાં એરપોર્ટ પર ઉતર્યા પછી એમની ટ્રાવેલ હિસ્ટ્રી જોવામાં આવે છે, એમના પાસપોર્ટ ચેક કરવામાં આવે છે અને એમને પૂછવામાં આવે છે, અને જો એમની વિદેશમાંથી આવ્યાની હિસ્ટ્રી જોવા મળે તો એમને ફરજિયાતપણે 7 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે। એમની પાસે મહાનગરપાલિકાની જે આરોગ્ય સેતુ એપ છે એ પણ ડાઉનલોડ કરાવવામાં આવે છે અને એને સતત એના ઉપર નજર રાખવામાં આવી રહી હોય છે। જી ચોક્કસ, ખાસ કરીને સુરત શહેરની જે હિસ્ટ્રી છે, સુરત શહેરનો જે વેપાર ધંધા છે એ ઘણા બધા આફ્રિકન કન્ટ્રી સાથે સંકળાયેલા છે, એટલે આવા સંજોગોની અંદર એરપોર્ટ અને રેલવે સ્ટેશન ત્યાં બંને સ્થળ પર મહાનગરપાલિકાની ટીમો સતત હાજર હોય છે। જી ચોક્કસ કિરીટભાઈ, જે રીતે સુરતથી મુંબઈ નોકરી અર્થે અથવા ધંધાર્થે જનારાઓની સંખ્યા પણ ઘણી બધી છે, મહારાષ્ટ્રમાં મુંબઈમાં પણ કેસીસ જોવા મળી રહ્યા છે, મહારાષ્ટ્રમાં 65ની ઉપર ઓમિક્રોન પોઝિટિવના કેસ આવી ગયા છે, હવે જે સુરતથી મુંબઈ નોકરી અર્થે કે ધંધાર્થે જતા હોય છે તે લોકો રોજે રોજ જતા હોય છે અને રોજ પાછા આવતા હોય છે સાંજ થતા, તો આવા સંજોગોમાં રેલવે સ્ટેશન ઉપર કોઈ એવી અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે કે જે આ લોકો જઈ રહ્યા છે એ લોકોનો જે પાછા આવે ત્યારે ટેસ્ટ RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે, એવી કંઈ અલાયદી વ્યવસ્થા રેલવે સ્ટેશન ઉપર કરવામાં આવી છે ખરી? ના, બીજી કોઈ અલાયદી વ્યવસ્થા નથી, પરંતુ જેમને પણ શંકાસ્પદ લાગે એ રેલવે સ્ટેશન ઉપર તો એ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવતા હોય છે, ખાસ કરીને દિલ્હી તરફથી આવતા લોકોના ટેસ્ટિંગ વધારે કરવામાં આવતા હોય છે। પરંતુ જે રીતે મુંબઈની મેં વાત કરી તો મુંબઈમાં પણ જે પ્રકારે કેસીસ વધી રહ્યા છે, મહારાષ્ટ્રમાં સૌથી વધારે, દેશમાં સૌથી વધારે જે 265 ઉપર આંકડો થયો છે એમાં 65 થી વધુ કેસ તો એકલા મહારાષ્ટ્રમાં નોંધાયા છે, તો મુંબઈની સ્થિતિને અને ગુજરાત, કારણ કે બંનેની બોર્ડર નજીક નજીક હોવાને કારણે આવા જે નોકરિયાત વર્ગ હોય છે અથવા તો ધંધાર્થી હોય છે, બિઝનેસમેન હોય છે, એ લોકો અવર જવર કરતા હોય છે, તો એ લોકોના માટે કોઈ એવી વ્યવસ્થા હજી સુધી શા માટે નથી કરવામાં આવી સુરત શહેરના મહાનગરપાલિકા દ્વારા કરતા તો રેલવે વિભાગ દ્વારા? ચોક્કસપણે કહી શકાય કે હજુ તંત્ર રાહ જોઈ રહ્યું છે કે ત્રીજી વેવ આવે અને સમગ્ર શહેરની અંદર એ ફેલાઈ જાય એવું લાગી રહ્યું છે, કેમ કે શરૂઆતના તબક્કામાં જ ઓમિક્રોનનો કેસ આવ્યો ત્યારે 2 દિવસ માટે બધી જગ્યાએ માણસો જોવા મળતા હતા મહાનગરપાલિકાના ટેસ્ટિંગ માટે વગેરે માટે, પરંતુ ફરી પાછું હવે જે રૂટીન અને રાબેતા મુજબનું હતું એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને એરપોર્ટ ઉપર હજુ ચેકિંગ કરવામાં આવે છે વેક્સિનેશન વગેરેનું। હું આપને કંઈ જણાવું કે 2 દિવસ પહેલાં કમિશનરે જાહેરાત કરી હતી કે ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ માર્કેટની અંદર પ્રવેશ કરનારા માટે ફરજિયાતપણે એમનું વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવામાં આવશે, પરંતુ એ માત્ર આદેશ માત્ર ને માત્ર કાગળ પર હોય એવું જ લાગી રહ્યું હતું, કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી, મહાનગરપાલિકાની ટીમ પણ કોઈ જગ્યાએ નથી જોવા મળી, અથવા તો સ્થાનિક સિક્યુરિટી દ્વારા પણ કોઈ પણ પ્રકારનું ચેકિંગ કરવામાં નહોતું આવતું। ખૂબ આભાર, એટલે હજુ સુધી ગંભીરતા એટલી નથી લીધી, માત્ર મીટિંગો સુધી ઓમિક્રોન ગંભીર હોય એવું લાગી રહ્યું છે અત્યારે જોતા તો। ચોક્કસ કિરીટભાઈ, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને જાણકારી આપી બદલ, પરંતુ આપ પણ ફિલ્ડમાં ફરો છો, આપ પણ આપનો ખ્યાલ રાખજો।